ભાવનગર શહેરના ચિત્રા જેઆઈડીસી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલમાં એક બે વર્ષની વિદ્યાર્થીની બસ નીચે ઉતરી રહી હતી તે વેળાએ ડ્રાઈવરે બસ હાંકતા બાળકી બસના ટાયર નીચે આવી જતાં મોત નીપજ્યું હતું ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં શુક્રવારની સાંજે સર્જાયેલા અકસ્માતને લઈને ભારે હોબાળો સર્જાયો છે ચિત્રા જીઆઈડીસીમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલમાં આરટી યોજના અન્વયે ધોરણ માં અભ્યાસ કરતી દિયાનું સ્કૂલ બસની નીચે આવી જતા મોત નિપજ્યું હતું બસ ચાલકની ગંભીર લાપરવાહીના કારણે બાળકી બસ નીચે ઉતરતા જ બસના ટાયર નીચે બાળકીના માથાનો ભાગ આવી જતાં ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે પરિવારજનો જ્યાં સુધી બસ ચાલક અને બસ સંચાલક સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે બે વરસની માસૂમ બાળાઓનો બસ ચાલકે ભોગ લીધો હતો બાળકીના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાલ સરટી હોસ્પિટલના પીએમ રૂમની બહાર ન્યાયની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે જોકે પોલીસે ગત રાત્રિના બસ ચાલકની અટકાયત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે આ અકસ્માત સર્જીને બસ સાથે ચાલક નાસી છૂટ્યો હતો અકસ્માતની ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારે હવે તંત્રની કાર્યવાહી અને પરિવારનો શું ન્યાય રહેશે તે જોવા રહ્યું કેમેરામેન મયુર સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર